દિવસે ને દિવસે ભયંકર ગરમી પડવા લાગી છે. ટેમ્પરેચરની વાત કરીએ તો ટેમ્પરેચરનો પારો 41 થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ ભયંકર ગરમીમાં શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય, હવા શરીરમાં પિત્તનું પ્રમાણ ઇન્ક્રીઝ થઈ જાય એટલે કે વધી જાય, તો જેના કારણે હાથ પગના તળિયાની અંદર બળતરા, ગેસ, એસિડિટી થઈ જવી, માથામાં દુખાવો, સ્ટ્રેસ, ચક્કર આવવા, આવી ઘણી બધી સમસ્યા મિત્રો આ ઉનાળાની અંદર ગરમીનો પારો વધી જાય એના કારણે મિત્રો થતી હોય છે. તો આજના વિડીયોમાં એવા બે ઉપાય તમારા માટે મિત્રો લઈને આવ્યો છું કે આ ભયંકર ગરમીમાં આ નિયમ તમે આજથી જ અપનાવી લેશો ને તો માથાથી લઈને પગના તળિયાની બધી જ ગરમી મિત્રો દૂર થઈ જશે. અને મિત્રો એવું લાગશે કે શરીરમાં એસી ફિટ કરી દીધું, એટલું શરીર અંદરથી ઠંડુ થઈ જશે. તો હવે કયા બે ઉપાય છે અને કઈ રીતે કરવાના છે અને ક્યારે ક્યારે કરવાના છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર તો નવા હો તો ફટાફટથી આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. તો ચાલો મિત્રો ઉપાય જોઈએ. તો મિત્રો એના માટે જરૂર પડશે ચંદનના પાવડરની. કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ પરથી તમને મળી જશે, કોઈ ગાંધીની દુકાને જશો તો પણ તમને આ ચંદનનો પાવડર છે એ તમને આસાનીથી મિત્રો મળી જશે. તો તમારે એક ચમચી જેટલો તમારે ચંદનનો પાવડર લેવાનો છે. એક નાનો આમ તો વાટકો, તમારે નાનો વાટકો, નાનો બાઉલ તમારે લઈ લેવાનો, તેની અંદર તમારે એક ચમચી ચંદનનો તમારે પાવડર એડ કરવાનો છે અને ત્યારબાદ તમારે અડધી ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી આની અંદર તમારે એડ કરી દેવાનું. જી હા મિત્રો, વાટકો લેવાનો તેમાં એક ચમચી તમારે ચંદનનો પાવડર લેવાનો છે, અડધી ચમચી દેશી ગાયનું ઘી લેવાનું છે અને જરૂરિયાત પ્રમાણે તમારે ગુલાબજળ આની અંદર મિત્રો એડ કરી દેવાનું. એટલે એકાદ બે ચમચી જેટલું તમારે ગુલાબજળ એડ કરી દેવાનું. ત્રણેય વસ્તુને બરોબર તમારે હલાવવાનું અને એક પેસ્ટ તમારે બનાવી દેવાની. આ પેસ્ટનો તમારા પ્રયોગ તમને જ્યારે ટાઈમ મળે ત્યારે કરી શકો છો અને ખાસ કરીને દિવસમાં બે વખત તો કરવો જ. જો બપોરે તમને સમય મળતો હોય તો બપોરે પણ તમારા આ પેસ્ટ તમારા આખા માથામાં, ખાસ કરીને આ કપાળના ભાગમાં તમારે લગાવી દેવાનો, જેથી કરીને ગણતરીની જ મિનિટોમાં ભયંકરમાં ભયંકર જો માથાનો દુખાવો હશે એ પણ દૂર થઈ જશે અને સાથે સાથે ચિંતા તણાવ હશે ને એ પણ મિત્રો, સ્ટ્રેસ તમે વધી ગયો ને એ પણ મિત્રો આનાથી દૂર થઈ જશે. અને બીજો ઉપાય મિત્રો એવો છે કે તમારા ઘરે જો એલોવેરાનો પ્લાન્ટ હોય, એલોવેરાનો છોડ હોય, જેને આપણે ગુજરાતીમાં કુવારપાઠા તરીકે ઓળખીએ છીએ, ધ્રુત કુમારી તરીકે પણ મિત્રો આને કહેવામાં આવે છે, તો તમારે એલોવેરાનો પ્લાન્ટ તમારા ઘરે ના હોય તો નજીકના કોઈ નર્સરીની ત્યાંથી તમે લઈ આવજો. પરંતુ તમારે એલોવેરાના પ્લાન્ટની જ જરૂર પડશે. તમારા માર્કેટમાં અલગ અલગ તમારા કુવારપાઠા એલોવેરાની જેલ રેડીમેડ મળે છે એ તમારા વાપરવાની નથી મિત્રો. એલોવેરાનો છોડનો જ આપણે પ્રયોગ કરવાનો છે. તો એલોવેરાનો છોડ તમારા ઘરે ના હોય તો નજીકની નર્સરીથી તમે લઈ આવજો. ત્યારબાદ ચપ્પુની મદદથી તમે કટ કરી દેજો અને એની અંદર જે ગુદો રહેલો છે, જે સફેદ કલરનો આવે છે અંદર, તો એ ગુદો તમારે કટ કરીને એ હાથ અને પગના તળિયાની અંદર જે પણ જગ્યાએ તમારે બળતરા થતી હોય ને એ જગ્યાએ એલોવેરા તમારે કાપીને એલોવેરાની જે ફ્રેશ જેલ છે કુવારપાઠાની, એ જેલ હાથ અને પગના તળિયાની અંદર તમારે લગાવવાની છે. 2 થી 3 મિનિટમાં એલોવેરાની જેલ છે એ એબ્સોર્બ થઈ જશે અને ધીમે 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 એલોવેરાની જેલ જે તમે હાથ અને પગમાં, પગના તળિયામાં જે લગાવી છે ને, એ ભયંકરમાં ભયંકર જે ગરમી તમારા શરીરમાં હશે ને એને મિત્રો ધીમે ધીમે એબ્સોર્બ કરી લેશે એટલે શોષી લેશે. એટલે આજના વિડીયોમાં મેં તમને બે ઉપાય બતાવ્યા કે તમારે ચંદનનો પાવડર છે એમાં એડ, તમારે ઘી એડ કરવાનું છે, થોડું ગુલાબજળ એડ કરીને તમારા પેસ્ટ તમારે જ્યારે પણ સમય મળે અને ખાસ કરીને દિવસમાં બે વખત તો કરવાનું બપોરે અને રાત્રે સુવા જાવ પહેલા, જેના કારણે તમારો સ્ટ્રેસ તો દૂર થઈ જશે અને સાથે સાથે માથાનો દુખાવો અને એકદમ તમને એકદમ ઠંડક જેવું લાગશે, ખૂબ સારું લાગશે. અને સાથે સાથે મેં તમને વિડીયોમાં કીધું કે હાથ અને પગના તળિયાની અંદર જો બળતરા વધી ગઈ હોય અને બળતરા ખૂબ વધારે થતી હોય તો એલોવેરા કટ કરીને તમને લગાવવાનું છે અને સાથે સાથે તમારે જમી લો ત્યારબાદ મુખવાસમાં તમારે એક ચમચી વરિયાળી અને એમાં લખનવી વરિયાળી લેવાની છે અને અડધી ચમચી તમારે સાકર, જો તમારે ડાયાબિટીસ હોય તો તમારે સાકર લેવાની નથી, ફક્ત એક ચમચી તમારે લખનવી જે વરિયાળી આવે છે એનો મુખવાસ સ્વરૂપે તમારે સેવન કરવાનું છે. જોડે તમે કાળી દ્રાક્ષ લઈ શકો છો. ડાયાબિટીસ હોય તો તમારે ઘણી વસ્તુ એડ નહીં કરવાની, ફક્ત ને ફક્ત તમારા વરિયાળી તમારા મોઢામાં મૂકવાની અને ચાવી ચાવીને ખાવાની. અને જો ડાયાબિટીસ ના હોય તો તમે એક ચમચી વરિયાળીની સાથે અડધી ચમચી સાકર અથવા 4 થી 5 કાળી દ્રાક્ષના દાણા મોઢામાં મૂકવાના અને ચાવી ચાવીને તમારે ખાવાના. મુખવાસ સ્વરૂપે તમે જેવા જમી લો તેવા મુખવાસ સ્વરૂપે તમે આનું સેવન કરો છો ને તો અંદરથી તમને એસી જેવી ફિલિંગ આવશે. જેવી રીતે આપણે ગરમી લાગે તો રૂમમાં એસી ચાલુ કરી દઈએ છીએ તો કેવું આ એકદમ નિરાંત
નિરાંત અનુભવાય છે, એકદમ સારું લાગે છે. તેવી જ રીતે તમારું શરીરમાં અંદરની ગરમી વધી ગઈ હોય, પિત્તનું પ્રમાણ વધી ગયું તો પિત્તનું પ્રમાણ પણ શાંત કરી દેશે, અંદરથી એસી જેવી ફિલિંગ આવશે. અને આ ઉપાય તમે આજથી જ ચાલુ કરી દેશો ને તો માથાથી લઈને પગના તળિયા સુધીની શરીરની બધી ગરમી ધીમે ધીમે એબ્સોર્બ થઈ જશે અને એકદમ શરીર તમારું એકદમ કુલ થઈ જશે, એકદમ એસી જેવું ઠંડક તમને અંદરથી અનુભવાશે. તો ઉનાળાની અંદર આ સમસ્યા ઘણા બધા લોકોને મિત્રો સતાવતી હોય છે, તો દરેકે દરેક લોકોને વિડીયો શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને ઘણા બધા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહે. મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.